ટ્રિગર મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે બલૂનની ટીમ, બલૂન જે આવનારી ગુજરાતી ફિલ્મ છે એની ટીમ છે, આરતીબેન, નવજોતભાઈ અને રેહાનભાઈ. તો આપણા દર્શકોને કાયમ એવું રહેતું હોય કે યાર પિક્ચર કઈ રીતે બને છે, એની પ્રોસેસ શું છે, પિક્ચરમાં કઈ રીતની ઘટનાઓ બનતી હોય છે, કે તમે ઓફ સ્ક્રીન તમે લોકો કઈ રીતે મસ્તી મજાક કરતા હોય, શું બધું હોય છે. તો બસ આજે આપણે એવી જ કંઈક વાતો કરીએ છીએ કે શું ચાલે છે, થોડી ફિલ્મ વિશે અમે માહિતી મેળવીશું કે શું છે શું નહીં. બરાબર, તો સૌથી પહેલો મારો સવાલ એ જ છે કે આ બલૂન છે, બલૂન જે પિક્ચર, એ શું છે બેઝિકલી, એની વાર્તા શું છે, તમે શું વાર્તા લઈને લોકો સામે જઈ રહ્યા છો? બલૂન, પહેલાં તો બધાને આવે કે બલૂન કેમ નામ છે પિક્ચર, તો આમાં જે કેરેક્ટર છે એનું નામ છે મલ્હાર. મલ્હાર એટલા માટે કે એક સંગીતનો સૂર હોય છે મલ્હાર, એટલે આ છોકરાનું નામ મલ્હાર, પણ એને ગાતા આવડતું નથી. અને એક હોય ને કે એના બર્થડે પર કોઈ એને ગિટાર ગિફ્ટ કરી દીધું, ગિટાર ગિફ્ટ કરી દીધું એટલે એ ગિટારના ક્લાસીસમાં ગયો, શીખ્યો, બે મહિના શીખ્યો, થોડું ઘણું આવડી ગયું, એક બે સોંગ ગાઈ લીધા, એટલે બે ત્રણ ફ્રેન્ડે તારીફ કરી લીધી કે ભાઈ તું તો સરસ સિંગર છે, તું તો મજા કરાવે છે. તો એ ભાઈમાં હવા આવી જાય કે ભાઈ આઈ એમ ધ બેસ્ટ, એમ મારે તો કંઈ પ્રેક્ટિસ વ્રેક્ટિસની જરૂર નથી, હું બેસ્ટ સિંગર. તો એવી એનામાં હવા આવી જાય, તો એ હવા આવી જાય છે એટલે પિક્ચરનું નામ બલૂન. આ તારે એઝ યુઝ્યુઅલ જે થતું હોય, હા, એટલે એ જ પિક્ચરનું નામ એટલે બલૂન. બરાબર, પછી એ બલૂન છોકરા સાથે શું શું થાય છે એના જીવનમાં, એનામાંથી હવા કઈ રીતે નીકળે છે, હવા કાઢે છે આરતી. આરતીનું પ્રજ્ઞા નામનું કેરેક્ટર છે, એ ખૂબ જ સ્ટ્રિક્ટ એકદમ ટીચર છે, મારે મૂળ તો એ જ જાણવું હતું કે બલૂન આખી વાર્તા શું છે, એમાં તારું કેરેક્ટર શું છે, તે તો કહી દીધું. આરતી એનું કેરેક્ટર કે મારું કેરેક્ટર એકદમ બહુ જ સીધું છે, એમ કીધું ને કે સરળ છોકરી છે સાવા, બહુ એને જલ્દીથી લોકો જોડે ઇન્ટરેક્શન કરતા એમ થોડોક ટાઈમ લાગે, પણ જે એના અંદરના છે, જે જેને ઓલરેડી ઓળખે છે, એ લોકો જોડે સારી રીતે મળેલી છે, એટલે બસ એ ટીચરનું કેરેક્ટર પ્લે કરી રહી છે એમાં. સારું બોલ છે. અમે લોકો જયારે ત્યારે વાત કરી કે આઈના બલૂન તમે લોકો સાથે અમારે આવું છે, વાતો કરવી છે, તો મેં ટ્રેલર, મેં ટ્રેલર તો બહુ પહેલાં જોયું, પણ ટ્રેલર મેં ફરી ફરી બે ત્રણ વખત જોયું, પણ બહુ સુંદર રીતે એમાં એક સીન છે તારો, એક ટ્રેન આમથી આમ જાય છે ને આખી તું આમ આવતો હોય, એ ટ્રેલરમાં મેં સીન જોયો. ઓકે, પણ એ સીન મને બહુ ગમ્યો, એ બહુ સારી રીતે બહુ શૂટ થયેલો એકદમ. તો એ વખતની ઘટના શું છે, એટલે તારી થોટ પ્રોસેસ તને પાછળથી કેમ તમે પણ એ વખતની એ જ ઘટના કેમ યાદ આવી ભૂષણ ભટ્ટ સાહેબ, કે એ ટ્રેન જાય છે અને હું જાઉં છું, તો એ જ ઘટના કેમ તમે કીધી? તો સવાલ પૂછને કા કામ આજ ઉસકા હે, હા કામ આવું લે, આવો સવાલ પૂછવાનો કા આવો પ્રશ્ન તમારા મગજમાં કેમ આવ્યો? ના, હું ખુરાફાતી મગજ છે મારો, એટલે હું ગમે તે વિચારે ના, આ પ્રશ્ન કોઈ નથી પૂછ્યો હજુ, આ એટલે આન્સર બી ખુરાફાતી જ છે બધું. ના, એટલે આવો સવાલ તો જેને ડિટેલિંગ કર્યું એક ટ્રેલર પર એ પૂછે, આવો એવું છે બહુ ટાઈમ કે સુગર છે સાત બજે હોય ત્યાં, હા હા આવું જ બધું, હા તો એવું જ કહી જે તમારા દિમાગમાં આવ્યું છે એવું જ બધું હતું. 180 ની સ્પીડે સમાન ટ્રેન આવે છે અને તમે, મારે શું કરવાનું છે, ખાલી ચાલીને જવાનું છે બાજુનો પાટો ને ગેપ આટલી, બરાબર છે, પણ હવે ટ્રેનથી ઠોકાવાનો કઈ ડર નથી, એ તો પોસિબલ જ નથી કે ટ્રેન મને ઠોકીને જતી રહે. ડર એ છે કે જ્યારે ટ્રેન પહેલાં તો મને ખબર નહીં શું થવાનું છે, બરાબર, હવે બધા સામે કેમેરો લાગી ગયો, બધા રેડી છે કે ભાઈ આ ટ્રેન આવી ગઈ, ટ્રેન આવી ગઈ, તુજે ચલ કે આના, ઠીક છે, તો આપણે રેડી કે હા ભાઈ ફૂલ ઇમોશનમાં એકદમ સિરિયસ ચાલતો ચાલતો આવવાનું છે. જેવી ટ્રેન આવી એ હું ચાલવા લાગ્યો, ટ્રેન સાથે હવા આવી ને હવા સાથે ઘણું બધું આવ્યું. હવે કેમેરો ચાલુ ને પાછી બીજી ટ્રેન આવે અડધા કલાક પછી, તો એમાં ઇમોશન તોડે તો પાછો અડધો કલાક પાછો વેઇટ કરવાનો. અચ્છા, એટલે તમે લોકો ટ્રેન માટે રાહ જોતા હતા? ખબર નહીં કઈ જગ્યા છે ત્યાં દર અડધા કલાકે ટ્રેન આવે, બરાબર, તો અડધા કલાક વેઇટ કરવી પડે પછી ટ્રેન આવે. તો બસ એ ઉડતા ઉડતા એ મારા મોઢા પર આવે બધું, પેલું ગીલું ગીલું આવે, કપડા પર આવે, હવા આવે ફાસ્ટ, બરાબર, ને ધગ 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 ટ્રેન જાય છે, આપણે તો પાછો સીન ઇમોશનલ,
ઇમોશનલ થઈને ખાલી ચાલવાનું છે તો હા ભાઈ આને દે ચલેગા, ખાલી મોડું બંધ કરી લીધું કે મોડું ખુલ્લું નહીં રહેવું જોઈએ. તો આવી બધી ઘટના હતી એટલે મને લાગ્યું, મેં કીધું કે આ કઈ બહુ સુંદર ઘટના છે. તારે ના પ્રશ્નો ખૂબ જ સુંદર છે મિત્ર. આદિત્ય જોડાઈ જાય એટલે તો આખી ઘટના બહુ સરસ બની જાય. मतलब 15-15 पेज लिखे गए, उसको सबको पता था कि म्यूजिकल फिल्म है, अगर म्यूजिक अच्छा होगा तो ही हम उसको जज कर पाएंगे अच्छे से. तो एक्चुअली आनु नाम मल्हार से ना कि म्यूजिक नहीं बात थी तो ऑब्वियसली म्यूजिक बहुत सारा हो ये फिल्म पब्लिक के म्यूजिक वर्क के लिए जो जिनको सिंगर बनना है उन लोगों के लिए ये फिल्म मोस्टली है. कोई सिंगर किया है या कोई भी ले लो प्रोफेशनल ले लो एक्टर ले लो या सिनेमेटोग्राफर या जो इंजीनियर कल उठ के आके फोटोग्राफर हो जाए, मतलब नो डाउट कल उठ के आके बन जाओ, बट उनको भी पता था उन्होंने कितना हार्ड वर्क किया होता है. लोगों को ना ये कूल जॉब लगता है, चले अरे यार फोटोग्राफर है कूल है. हाँ मतलब तो वो थोड़ा इस मिसिंग था. म्यूजिक के ऊपर हम लोगों ने ऑलमोस्ट 1-1.5 साल जितना टाइम प्रॉपर मैं ये इंपैक्ट देखा है मूवी पर. जो हमने पहली बार हमने 3 सिंगर भी बदले. अच्छा ऐसा लाइक कि गुजराती में मोस्टली क्या होता है कि पहला बंदा आके जो गाके गया ठीक है, हमने 3 बार तीसरी बार में हमने जिगर को अप्रोच किया. उससे पहले 2 सिंगर ऑलरेडी हम लोग ट्राई कर चुके थे, तीनों गाने रिकॉर्ड हो गए सुनने के बाद के नहीं मजा ना पड़ा. ये सॉन्ग एकदम कैची से तुम्हारा एकदम जीवे चली जाए हुआ थे फीलिंग समझाई नहीं हुआ ये सॉन्ग. ये तो हम लोग सेट ऊपर गाता था हमने बता के यार शू सॉन्ग बना કેચી વસ્તુ છે, તમારા જવાન પર ચડી જાય મૂળ વસ્તુ શું હોય. અજી હમણાં એને ફોન પર વાત કર્યો ત્યારે બી ઓલું હમસફર ગુનગુનાવતો હતો, મુસાફર કર તો હું ગુનગુનાવતો હતો કે મજા આવે સાંભળવાની. એવો સોંગ સુન કે તો મુજે ભી એસા કોન્ફિડન્સ આયા કે નહીં ભાઈ ફિલ્મ બનાતે. હા સોંગ થે તો તુમે એઝ લાઈક કરે યાર ક્યા બનેગા ક્યા બનેગા. આ આ મસ્તીખોર બહુ છે નહીં, બહુ જ વધારે બહુ જ વધારે. રાત કે 8-9 બજે और सुबह 5 बजे तक सब एकदम मतलब हो गया, सब मर गए हैं कि भाई मेरा तो कैसा हो गया, अगर मेरे को कोई ऐसे भी करे मेरे मुंह से गाली निकले. वो सब में बंदा एकदम ऐसा सो चाले सॉलिड एनर्जेटिक मानस है, गजब एनर्जेटिक. એવા તો ઘણા બધા કિસ્સા છે, પણ જે રીતે કે હું બેઠી હોઉં, હું કઈક ફોન માં કઈક જોતી હોઉં, તો હું કે નામ છે આજ જોઉં ને એક જોક સંભળાવ હા ચાલ, અને હું આખો જોક્સ બોલી લઉં આતે. તો એ અને ડીઓપી કે જે બી જોડે હોય એટલે કોઈ એકબીજાને સામે જ હોય ઠીક. પછી હા આમ કરે શું કરતું આ મજા આવે. એ એના સિયા ની બીજી શું મસ્તીઓ કરતો હતો ફ્લોર ઉપર. ક્યાં મસ્તી કરું છું મિત્ર. હેલો 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 ના એટલે કે સોરી ખોટા માણસ ના ખોટો સવાલ થઈ ગયો. આ શું મસ્તી કરતો હતો. શું મસ્તી નથી કરતો, બધું જ મસ્તી કરે છે. કેટલી મસ્તી હસવાનું. પછી મારી છે वहाँ पे सामने का आंटी थे, उनको प्रॉब्लम होता था गाड़ी पार्क करने से. वो आंटी चिल्लाए, वो चिल्लाए और हम लोग पार्क करके फिर भी हम लोग निकल जाते थे. कौन लड़े अब नवजोत ने क्या करे, जैसे वो हंडे तो हॉर्न बजाए आई थी बार भी आई. નહીં નહીં આંટી ને પ્રોબ્લેમ કે એના ઘરની સામે ગાડી ઊભી રહી ગઈ એટલે આંટી તરત બહાર નીકળી. પાર્ક તો નથી થઈ, હજી ખાલી આવીને અમે ઊભા જ છીએ, કોઈ ગાડીમાંથી ઉતર્યું નથી. આ કોણ છે રેહાન ચૌધરી, બોલો ને ક્યાં છે રેહાન ચૌધરી. અરે ઓ મતલબ ઠીક હે ચલો અપને ગુનો ઓર મારતે કે યાર પૂરા દિવસ ખતમ કામ ખતમ કરકે સો જાના હે જાકે ઉસમે નવ જોતે કે ચલો એક બાર બજા એક બાર બુલા ના બુલા ના એક બાર એક બાર એક બાર ફોન મગન માં આસમાન માંથી રેહાન ચૌધરી આવી ગયો પડું હતો. આવું
એ તો ઠીક હવે, પણ માણસ થાકી ના આવે તો થોડું રિફ્રેશમેન્ટ હોવું જોઈએ ને. ઓબવિયસલી. અને સૌથી મેઈન વસ્તુ મારી આદત છે આમ આમ તાલી મારે, તો એ આમ તો કરશે, કર લઈ લે અને આમ આમ કરો ને લઈ 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 લે. બરાબર, સમજી ગયો. બધાની સામે આ કપલું થઈ જાય કે ચલો પછી હું આવ જ કરું. રૂટીન છે તમારા માટે બધા સામે કપલું. તો હમણાં જોયું નહીં આપણે બાકી લવ સ્ટોરી બીજી ફિલ્મ પે નહીં. હમણાં બેન બાર કપલું થઈ ગયા નહીં, પરંતુ આ એ છે એ આપણે ડિસ્ક્લોઝ નહીં કરીએ. પછી મારા વર્કશોપ ટાઈમે તો એ હતો જ નહીં, એ બે દિવસ પહેલા આવ્યો. એ હું બે દિવસ પહેલાં જ આવ્યો, તો રશેશભાઈએ બહુ કામ કર્યું આ કેરેક્ટર પર. અમે મીન્સ અમને ટાઈમ જ નહીં મળ્યો રિહર્સલ કરવાનો કે કેરેક્ટર ડિસ્કસ કરવાનો. તો અમે શું કરતા કે સેટ પર જવાનો જે ટાઈમ હોય ને એ 15-20 મિનિટમાં આખું કેરેક્ટર ડિસ્કસ કરીએ. ને આ કેરેક્ટરના અમે 4 લેયર બનાવ્યા આખી મૂવી. 2 કલાકની મૂવીમાં આ કેરેક્ટરના 4 લેયર. એક એકદમ બાળક, એ ટ્રેલરમાં જોયો છે કયો મલ્હાર આપણે યુઝ કરવાનો. તો એ રીતે 4 લેયર એકદમ, હું કેવું ને, મારા માટે આ બધાથી હાર્ડ કેરેક્ટર. કેમ કે થોડી આંખ આમથી આમ બી થઈ જાય ને તો પેલો કહે કે આ મલ, એટલે મેં આપેલું મલ્હાર 1, 2, 3, 4. તો મલ્હાર 3 જ નીકળવો જોઈએ જગ્યા પર, 4 નહીં નીકળવો જોઈએ. મેચ્યોરિટી લેવલ બી એકદમ અપની જોવું જોઈએ, એનાથી થોડું લો. એ બધું આંખથી કરવાનું, તો એ બધું કરવામાં બહુ જ મજા આવી. મીન્સ ડિરેક્ટર રશેશ સાહેબનો બહુ હાથ છે આમાં. આંખથી રમવાની જે મજા આવે ને સાહેબ, ને તમે ઇન્ટરવલ પછી જોજો, બધું આંખનું જ છે ઇન્ટરવલ પછી. તો એ અઘરું હતું મારા માટે, કેમ કે અમુક જગ્યાએ એવું થતું, હવે બાળક વાળું તો થઈ જાય બરાબર, એનાથી થોડું મેચ્યોર બી થઈ જાય અને એકદમ મેચ્યોર બી થઈ જાય. પણ આ જે ચોથા ત્રીજા નંબરનું હતું ને, કે એ મેચ્યોર બી નથી ને બાળક બી છે, એ બધાથી અઘરું હતું. તો એમાં શું થતું કે અમુક જગ્યાએ આવા સીન હતા કે જ્યારે મારે આ થર્ડ નંબરમાં મલ્હાર પ્લે કરવાનો, તો ત્યાં બહુ મુશ્કેલ પડતી કે ત્યાં એ કાં તો એકદમ જ મેચ્યોર થઈ જાય, કાં તો પેલો એકદમ જ બાળક થઈ જાય. તો એ કરવું ખૂબ અઘરું હતું. ત્યારે અમને થોડા ટેક્સ લાગતા કે ભાઈ નથી નીકળતું. એમાં કેવું હતું કે આંખનો પલકારો બી વધી જાય તો એવું લાગે કે કેરેક્ટર ને બહાર ચેન્જ થઈ ગયું. તો એ બહુ મજા એ દેખાય છે. મેં ટ્રેલરમાં જોયું છે, મૂવીમાં લોકોને દેખાશે કે તારું જે આખું ટ્રાન્ઝિશન જે કેરેક્ટર જે જમ્પ કરે જે બધું દેખાય છે. આરતીનું કેરેક્ટર પણ આવું જ છે ના? મારું તો બહુ જ ડીસેન્ટ છે. જેવું બહુ જ પછી ડિરેક્ટર નો પારો ચડી જાય કે હવે બહુ થઈ ગયું કે એક્શન, તો મારે હસતા હસતા આમ આંખ બંધ કરી તરત એકદમ આમ સીધી સતોલી સીતા ને ગીતા કેવી હોય, ગીતા એકદમ હસતી અને જે સીતા કે એવું એકદમ સીધું થઈ જવું. હા, અમારું આ રીતના હસવાનું એટલું થઈ ગયું. અરે બાપ રે બાપ. હા, તો પ્રોડ્યુસર સાહેબ અમારા એમ થોડા એમ સ્ટ્રિક છે. હા ભાઈ, હમણાં દેખાય લે કે એકદમ, પણ એ ભાઈ એકદમ સ્ટ્રિક છે. અમને એમ પછી એક દિવસ કર્ફ્યુ લાગી ગયું કે આ સેટ પર કોઈ નહીં હશે. બરાબર છે, મને કીધું કે આજે તું સેટ પર હસ્યો કે કોઈને હસાવ એટલે તું કે બરાબર છે, એટલે હું તો એકદમ સિરિયસ. પણ એવું હતું કે કર્ફ્યુ લગાવી દીધું કે આ સેટ પર કોઈ નહીં હસે, એટલે આ ને ડાયરેક્ટર સાહેબ મળી ગયા કે આજે સેટ પર કોઈ નહીં હસે. મને કીધું કે આજે તું સેટ પર હસ્યો કે કોઈને હસાવ એટલે તું કે બરાબર છે, એટલે હું તો એકદમ સિરિયસ. આને ખબર નહી આવી આઈડિયા કે આવું કર્ફ્યુ લાગે, કેમ કે મને આવું બધું આ લોકો ડિસ્કસ જ નતું કર. આ ઘરેથી ઘરે થી આવ. હા, હું સીધી ઘરે થી આવી સેટ પર આવી અને આ લોકો એકદમ સિરિયસ. અને હું તો મારા નોર્મલ જે મૂડ માં હું વિડિયો જોતે ન જો જો ને કેવું લાગે, એટલે એ મારા સામે
આટલું કરી લે બતાવે છે ખબર કોઈ ટકલા કાકા નાતા હતા એવું કઈ બતા હવે ત્યાં બધા હસવું આવે પણ આ લોકો આજુબાજુ તો હસવાનું નહીં કેમ કે મારું મસ્તી વાળો પાર્ટનર તો આજ કે એને સળી કરું તો મસ્તીઓ થાય બાકી કોઈ એટલું નહીં કરે એટલે મારે તો પહેલા આને જ સળી કરવી પડે કે નવજોત જોને હસે એટલે પછી હસીએ ને એ દિવસે માનો હા એવું કરે એટલે હું બી એ વિચાર કોણામાં જઈને હસી લેવાનું એવું બહુ મજા આવે યાર કેરેક્ટર બનવાની જે ઘટનાઓ ડિફિકલ્ટ બી હોતું કે જે મને એક સીન યાદ છે કે એટલું હું એમાં ઘૂસી ગઈને પ્રજ્ઞામાં કે હવે હું મસ્તી બી કરતો તો કેરેક્ટર ના દેખાય તો એકદમ ડીસન્ટ આમ આમ થોડું આંખોમાં ચમક હોવી જોઈએ આમ સીધી દેખાવી જોઈએ અને સમજાવે એટલે પાછી મેચ્યોર દેખાવી જોઈએ એટલે એટલું હતું ને કે એટલું હાવી બી થઈ ગયું હતું સમટાઈમ્સ કે હું ઊંઘતી રહી અને ઊંઘમાં બી મને આમ પ્રજ્ઞા આમ વિચાર કરે ખબર નહીં આ લોકો અમારે રાતે 2-3 વાગે સીન હતો કદાચ 2-3 વાગે અને આ લોકો મને કીધું કે આરતી આરતી બે વખત આ જોરથી અવાજ આવ્યા મને ખબર જ નહીં હું મારા સપનોની દુનિયા ઊભી થઈને ગિટાર वो सीक्वेंस पे हुआ क्या सीक्वेंस खत्म होते होते क्रू आधी खत्म हो गई लेकिन अब बंदे गए का कोई पर्दे के पीछे लेटा हुआ है कोई चेयर के नीचे लेटा हुआ है और लेट नाइट शिफ्ट है हाँ। लेट नाइट शिफ्ट में 24 घंटे से ऊपर हो गया मॉर्निंग से शुरू था वो खत्म ही नहीं हुआ था सब ऐसे लेटर आधे लोग गए कहां पे ऐसे जाते जाते अरे इधर ये कौन सा है लास्ट नहीं है बड़ा पड़ी कोई पंडा नहीं पाछड़ हम गेलो कोई बाहर लिफ्ट बांधे हम पड़े अरे पेलो क्लैप वाला अविनाश क्लैप दे रहा था अविनाश करे तेरे क्लैप से भी मेरा क्लैप वाला खतरनाक था क्लैप वाला करे से क्लैप क्लैप करने का 4-9 अच्छा ये भी हो गया हमारा भी ऐसा ही था क्लैप वाला रिटेक ले रहा है मैंने लाइक तू रिटेक ले ले पहले हमारी भी था ऐसा ही क्लैप वाला सभी जगह ऐसे ही हंसे ના આ બલૂન નો ક્લેપ વાળો કેવો હતો કે ભાઈ એ નાઈટ શિફ્ટ ની વાત કરું 24 કલાક થઈ ગયા હવે ડાયરેક્ટર બોલે ચલો ક્લેપ ને એક્શન ને બધું બોલે બરાબર ક્લેપ ઇન થી ટેક 1 થયો બેટ ઓફ હવે ટેક 1 માં 5 સેકન્ડ ચાલે કઈ હેર બેર વચ્ચે આવી ગયો મારો બરાબર તો ચલો ટેક 2 માં રોલ કેમેરા રોલિંગ ને બધું થયું ક્લેપ વાળો તો આમ પડેલો ટ્રેલર પણ લોકોને બહુ જ ગમ્યું છે મ્યુઝિક પણ લોકોને બહુ જ ગમ્યું છે તે પણ કર્યું તો તું નોર્મલ લાઈફમાં એકદમ સ્પીડમાં બોલે છે અંદર એકદમ ધીમે ધીમે બોલે છે એ બધું નોર્મલ લાઈફમાં તો બહુ જ અખતરો આ એ તો મેં જોયું અને ત્યાં તો બહુ જ મને આમ 15 સખત 15 દિવસ સુધી તો મને આમ ટીચર જેવું જ ફીલ થતું હતું કે હું ટીચર છું પછી આમ 2-3 ટીચર ને મારા યાદ કરું ને એટલે થાય કે હા ટીચર આવું જ કરતા હતા એટલે એ રીતે જ આખું એવું અચ્છા મ્યુઝિક ટીચર નોર્મલ ના ના નોર્મલ ટીચર છોકરાઓને પણ છે લાઈફ લેસન્સ મેક્સિમમ લોકો સુધી પહોંચે તેવી ધ પિલર મીડિયા શુભકામનાઓ મારી પણ બહુ જામેલા બરાબર બધાને બહુ જ ગમ્યું ટ્રેલર પણ એટલું ગમ્યું એનું સંગીત પણ ગમ્યું પિક્ચર પણ આવ્યો ગમશે જ તો તમને બધાને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ
વાત એ આપણી સાથે આવનારી ગુજરાતી ફિલ્મ બલૂનની ટીમ, એની સ્ટારકાસ્ટ અને એના પ્રોડ્યુસર સાહેબ, આપણે તેમનું ટ્રેલર પણ જોયું છે, એને બહુ પ્રેમ આપ્યો છે, સંગીતને પણ ખૂબ જ પ્રેમ આપ્યો છે. તમને બધાને વિનંતી કરીશ અને હકથી કહી શકું છું કે તેમના મૂવીને પણ એટલો જ પ્રેમ આપો અને એમનો રિસ્પોન્સ અમને જણાવતા રહો. ધ પિલર મીડિયા હાઉસ છે અમારું, ફેસબુક પર છે, યુટ્યુબ પર છે, બરાબર. અને આ બ્યુટિફુલ વેન્યુ માટે અમે ધ કોપર કાઉચના ખૂબ ખૂબ આભારી છીએ.